જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંઘના સાથે કનેક્ટેડ એવા જિગ્નેશ સોનીના નામ ઉપર મંજૂરીની મોહર લાગી હતી આજે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી જ્યાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન ફોર્મ ચકાસવામાં આવ્યું હતું જે જીજ્ઞેશ સોનીના નામનું હતું અને ત્યારબાદ આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ આ ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેઠક માટે ગઈ ચુલાઈના રોજ એક પત્ર શ્રી જીગ્નેશભાઈ બાઉે સોની દ્વારા રજૂ કરવામાં આવેલ હતું એ આજ આજરોજ ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી ચકાસણીમાં તેમના વયમર્યાદા અને એમના અભ્યાસ બાબતના જે અસલ પ્રમત રજૂ થયા છે એની આધારે ચકાસણી કરી અને સદર પત્ર એમના દ્વારા જે રજૂ થયેલું છે એને માન્ય રાખવામાં આવેલું છે શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે જીગ્નેશ સોનીની બિનહરીફ ચૂંટાતા તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સમર્થકો દ્વારા સોનીને પુષ્પહાર કરાવીને સત્કાર કરાયો હતો મેં હમણાં અગાઉ કહ્યું મુજબ આ એક રાષ્ટ્ર નિર્માણનો મહાયજ્ઞ છે આવનારા ભારતના નાગરિકોને આપણે તૈયાર કરવાના છે નાના બાળકો એટલે રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં ચાલુ યજ્ઞમાં જે કંઈ આહુતિઓ અપાઈ રહી છે એમાં હું પોતે પણ મારી આહુતિ આપવાનો પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે વિદ્યાભારતીનું જે કંઈ અમારું સંસ્કાર સિંચન છે શિક્ષણ સાથે સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો પરિચય આ બે વસ્તુ વિશેષ રૂપે લઈ જવાનો પ્રયત્ન કરીશ ડ્રોપ આઉટ રેશિયો ઓછો જો હોય તો તો સારું કહેવાય ને ડ્રોપઆઉટ રેશિયો ઘટે સારું છે ને તો ડ્રોપઆઉટ રેશિયો ઝીરો થઈ જાય એના પ્રયત્નો કરીશું કેમ ડ્રોપઆઉટ કરે છે આગળ એ જ કે ભાઈ એ લોકોના જે કોઈ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ જો શિક્ષણને છોડી દેતા હોય ડ્રોપઆઉટ એટલે શિક્ષણને છોડવું અધૂરું તો એ જે છોડી દેતા હોય તો એના ઘરે જઈને મળવું જોઈએ એણે કેમ છોડ્યું એને શું તકલીફ છે એ તકલીફને આપણે